દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે એક અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી છે। 2 નવેમ્બર ધનતેરસના દિવસે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં શ્રી ખોડલધામ વંથલી તાલુકા કન્વીનર વિનુભાઈ મૂળપરા અને તેમની ટીમ દ્વારા વિવિધ અનાજ અને કઠોળમાંથી આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે। આ રંગોળીમાં 30 કિલો ચોખા, 25 કિલો ઘઉં, 12 કિલો અડદ, 12 કિલો મગ અને 4 કિલો ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 14 લોકોએ આશરે 6 કલાકની મહેનત બાદ આ સુંદર મજાની રંગોળી તૈયાર કરી છે। આ અનોખી રંગોળી મંદિરે આવતા દર્શનાર્થીઓ પણ નિહાળી રહ્યા છે। અહેવાલ દીપક રાઠોડ।